નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશન અપડેટ. આજે નફાખોટના દાખલાઓ જોઈશું. તો જો વિડીયો ગમે તો લાઇક કરજો, પોતાના મિત્રો સાથે શેર કરજો, અને હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને કોમેન્ટમાં તમે જણાવશો કે તમારે મેથ્સ પર કયા ટોપિક પર વિડીયો જોઈએ છે, તો એના આધારે અમે નેક્સ્ટ વિડીયો બનાવી શકીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો દાખલો છે કે શિવાંગ એક પુસ્તક 8% નફો ઉમેરીને વેચે છે. જો તેને 20 રૂપિયા વધારે લીધા હોત તો નફો 13% મળે, તો પુસ્તકની મૂળ કિંમત શોધો. પ્રશ્ન ખબર પડી કે આમાં શું કહે છે કે શિવાંગ જે છે એક પુસ્તક વેચે છે 8% નફો ઉમેરીને. જો એ વેચાણ કિંમતની અંદર 20 રૂપિયા વધારી દે તો કેટલો નફો મળી જાય? 8ને બદલે 13%, તો પુસ્તકની મૂળ કિંમત શોધો. તો ધારો કે આ પુસ્તકની મૂળ કિંમત એક લાઈન દોરી દઈએ, આ એક્સ જે છે એ પુસ્તકની મૂળ કિંમત, અહીંયા ધારો કે મૂળ કિંમત બરાબર. હવે 13% નફો પહેલા 8% નફો મેળવે, ધારો કે 8% નફો મેળવે એટલે અહીંયા વેચાણ કિંમત આવી ગઈ બરાબર. વીકી 20 રૂપિયા વધારે દે તો કેટલા ટકા નફો મળે? 13%. તો મૂળ કિંમત કરતાં હવે ધારો કે આટલો નફો મળે, કેટલું? હવે બીજી વેચાણ કિંમત, આ વેચાણ કિંમત પહેલી અને આ વેચાણ કિંમત બીજી, 20 રૂપિયા વધારે લે તો આ જે ડિફરન્સ છે 20 રૂપિયા વધારે એટલે આ પહેલી વેચાણ કિંમત અને બીજી વેચાણ કિંમત વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? ₹20 બરાબર, 20 રૂપિયા. પણ ખરેખર આ અંતર કેટલું છે? તો પહેલા હતા 13% અને 5%, એમની વચ્ચેનું અંતર જ છે આ, એટલે કેટલા? 5%. 5% બરાબર અહીંયા કેટલા આપ્યા છે? ₹20. એટલે આ 5% વધારે જો નફો થાય છે એ કેટલો છે? 20 રૂપિયા જેટલો બરાબર. તો 100% લાવવા માટે અહીંયા 20 વડે ગુણી લઈએ. 100% નફો એટલે શું? કે મૂળ કિંમત જેટલા જ નફો થઈ જાય એટલે આપણને મૂળ કિંમત મળી જાય. તો 100%, તો 20 × 20 એટલે અહીંયા થઈ ગયા 100%, અહીંયા થઈ ગયા 400 રૂપિયા બરાબર. ખબર પડી ગઈ. ઓકે, આગળ જોઈએ કે એક વેપારી ઘડિયાળની મૂળ કિંમત પર 22% નફો ઉમેરી ને 22% વળતર આપે છે તો તેને નફો થશે કે ખોટ? તો આવા ટ્રાન્ઝેક્શનમાં ખોટ જ જાય, અને ખોટ કેટલી હોય? તો ખોટ બરાબર આનું સૂત્ર છે x² અથવા તમે અહીંયા નફો અને વળતર બંને સેમ જ છે, તો x લઈ લઈએ, x² / 100 બરાબર 22. આ બંને સમાન હોવા જોઈએ બરાબર, 22² / 100 એટલે 22² કેટલો થશે? 22 × 22 થાય. 22 × 22 કેવી રીતે કરાય? 4, 4 × 4 8 અને 4. ઓકે, 484/100 એટલે 4.84% જેટલી ખોટ જાય બરાબર. ત્રીજો દાખલો જોઈએ કે એક શેઠ 44 રૂપિયામાં 11 નારંગી ખરીદે છે બરાબર. શું કહે છે? કે 44 રૂપિયામાં કેટલી નારંગી? 11 નારંગી. 60 રૂપિયામાં 12 નારંગી વેચે છે. 60 રૂપિયામાં 12 નારંગી અહીં શું થાય છે? વેચે છે, અહીંયા ખરીદે છે બરાબર. જો હવે શેઠને 55 રૂપિયા નફો લેવો હોય તો કેટલી નારંગી વેચવી પડે? તો પહેલાં તો જોઈએ કે ખરીદે છે એક નારંગી અને શું ભાવ પડે? તો 44 રૂપિયામાં કેટલી નારંગી? 11. તો એક નારંગીના કેટલા? 44 ભાગ્યા 11 કરો એટલે 4 રૂપિયામાં એક નારંગી આવી ગઈ. 4 રૂપિયામાં એક નારંગી વેચે છે કેટલામાં? 60 રૂપિયામાં 12 એટલે એકના કેટલા? તો 60 ભાગ્યા 12. 5 રૂપિયામાં એક નારંગી એ વેચે છે. હવે વિચારો કે 4 રૂપિયામાં ખરીદે ને 5 રૂપિયામાં વેચે એટલે એક નારંગી ઉપર નફો, એક નારંગી પર નફો એને કેટલો થાય? 1 રૂપિયો થાય, 1 રૂપિયો બરાબર. હવે એને નફો કેટલો જોઈએ છે? 55 રૂપિયા. તો એક નારંગી ઉપર નફો 1 રૂપિયા, તો એને કેટલી નારંગી વેચવી પડે? 55 રૂપિયા નફો મેળવવા માટે કેટલી નારંગી વેચવી પડે? તો 55. કેટલી? 55 નારંગી
વેચવી પડે. ખબર પડી કે કેમ? કેમ કે એક નારંગી ઉપર 1 રૂપિયો, તો 95 વેચશે તો 95 રૂપિયા નફો મળશે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો ખબર પડી ગઈ હોય બધા દાખલાઓમાં તો પોતાના મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો, અને મેં જેમ કહ્યું એમ તમારે નેક્સ્ટ ગણિતના કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એ તમે જણાવો, તો આપણે એ ટોપિક સ્ટાર્ટ કરીએ અને આવનારી જે જાહેર પરીક્ષાઓ છે એમાં તમને હેલ્પ મળે. તમે આ વિડીયો નિહાળ્યો એના બદલ તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.